सवाल નંબર 1 ભારતના કયા શહેરમાં હાઇડ્રોજન ગેસથી બસ ચાલે છે તમે વિડિયોને દેખો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરો બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઇબ કરી લેજો ઇન્ડિયા જે નવી દિલ્હીમાં પહેલીવાર હાઇડ્રોજન કમ્પ્રેસ્ડ નેચરલ ગેસથી બસ ચલાવવામાં આવી છે દિલ્હીની હવાને વધારે સ્વચ્છ બનાવવા માટે ગ્રીન બસને ચલાવવામાં આવે છે સવાલ નંબર 2 કયા દેશના લોકો એમના દાંતને કાળા કરાવે છે તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ઇન્ડિયાજે જાપાનમાં દાંત કાળા કરવાની એક પ્રાચીન રિવાજ છે જેને અહોગ્રાના નામથી જાણવામાં આવે છે જાપાનના લોકો ફેશન માટે પણ તેમના દાંત કાળા કરાવતા હતા પણ આજે પણ અમુક લોકો એમના આજુબાજુના બંને દાંતની આડી દાંત કરાવે છે સવાલ નંબર 3 કઈ હોટલમાં મળી ગયા લોકોને એન્ટ્રી મળે છે તમારા મનમાં કોઈ ચીકીનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો હું એનો જવાબ આપવાનો ટ્રાય કરીશ એનો જે છે જાપાન લેશન કોર્પોરેશન નામનો હોટલમાં મરી ગયેલા લોકોને જ એન્ટ્રી મળે છે કારણ કે જાપાનમાં કેટલીક જગ્યાએ કબ્રસ્તાની અછત થઈ રહી છે જેને કારણે લોકોને 4 દિવસ પહેલા જ કબરને બુક કરાવવું પડે છે માટે આ હોટલમાં મૃત વ્યક્તિને સુરક્ષિત રાખવામાં આવે છે સવાલ નંબર 4 ભારતના કયા જણની સુરક્ષા પોલીસ 24 કલાક કરે છે ઇનોજાજી મધ્યપ્રદેશ રાજધાની સલામતપુર પહાડીમાં એક જણ છે જેની સુરક્ષા પોલીસ 24 કલાક 4 પોલીસ કરે છે આનો ખર્ચ વર્ષે 15 લાખ રૂપિયા આ જણની શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ લગાવ્યું હતું સવાલ નંબર 5 ઠંડીના મોસમમાં કેટલી વાર કરવું જોઈએ જે શરીર માટે સારું છે તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એનર્જી ઠંડીમાં એકવાર કરવું જોઈએ કારણ કે શરીરમાં એનર્જી રાખવી ખૂબ જ જરૂરી હોય છે થેન્ક યુ ફોર વોચિંગ